ॐ अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, શ્રી ઘનશ્યામ મહારાજની। બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ। શું મંતવ્ય છે દાદા તમારું? તો સવારની કથામાં મંતવ્ય હોય ને, ચાલુ કરજો। જય સ્વામી સ્વામી જય સ્વામી। મહારાજ વડતાલમાં રોકાયા છે। મહારાજ કહે છે મનુષ્ય દેહ ધર્યો, એ દેહ ધરે એટલે એને સંકલ્પ વિકલ્પ થતા જ હોય છે, પણ જ્ઞાની પુરુષ હોય તે ખરાબ સંકલ્પ અને સારા સંકલ્પ એને ઓળખી શકે છે। ખરાબ સંકલ્પ થયા હોય તેને દૂર કરી સારા સંકલ્પમાં ભળવું, એ રીતે ભક્તિ કરવાથી મહારાજ પણ એમાં ભળે છે અને મનને નવરું રાખવું ને નવધા ભક્તિ કરવી, એટલું જ। બરાબર, જય સ્વામિનારાયણ। મન છે ભૂત જેવું છે। આજે આપણે ભક્ત ચિંતામણીનો એક પરચો વાંચીએ, હરિલામૃતની કથા કાલથી પછી થશે। દિયે પરચા દાસને દીન બંધુ દીન દયાળ, જોઈ સામર્થી શ્યામની મન મગન રહે મરાલ, જન જન પ્રત્યે જૂજવા આપી પરચાય પાર, તેને ખુમારી તનમાં મન મસ્ત રહે નરનાર। વળી કહું એક વાર્તા વિધ વિધ કરી વખાન, સાંભળજો સૌ શ્રવણે સત્યવાદી જન સુજાન। મોટા સંત મહારાજના વંદુ હું વ્યાપકાનંદ, તેની કીર્તિ સુનતા આવે ઉર માયાનંદ। નિષ્કુળાન સ્વામી આ પરચા વિભાગ ગ્રંથની અંદર જે જે મહારાજે સંતોને અને હરિભક્તોને પરચા પૂર્યા એની વાતો લખી છે। સ્વામી કહે છે બધાએ ધ્યાનથી સાંભળો, હું આજે સદગુરુ વ્યાપકાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી ક્યાં હતા ખબર છે? મોલેશ ભગત તમને, વ્યાપકાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી પહેલાં શ્રીજી મહારાજના કરેલા સાધુ છે। ગઈકાલે એ ક્વેશ્ચનમાં હતું ને, એ વ્યાપકાનંદ સ્વામી કેવી રીતે થયા? તો ફરેની હમણાં ગઈ એકાદશી જે ગઈ આપણે મહામંત્રની ધૂન કરી હતી, એ એકાદશીના દિવસે, આમ તો એ એકાદશીના આગલા દિવસે શ્રીજી મહારાજ જ્યારે ફરેણીમાં બિરાજમાન હતા, રામાનંદ સ્વામી ધામમાં ગયા હતા અને રામાનંદ સ્વામીના 13માનો દિવસ હતો। શીતળદાસ નામનો એક વૈરાગી, શીતળદાસ કરીને હતા, એ રામાનંદ સ્વામી પાસે શિષ્ય થવા માટે ગામડાઓ અને શહેરો ફરતા ફરતા ફરેણી ગામમાં આવ્યા। એને ખબર પડી કે રામાનંદ સ્વામી ફરેણીમાં છે, ને આવ્યા તો સ્વામીધામમાં જતા રહ્યા હતા અને સ્વામીની 13માની સભા હતી। એ જમાનામાં ફોન નહોતા, મીડિયા નહોતા, ખબર કેમ પડે કે કોણ જતું રહ્યું છે? અત્યારે તો 2 મિનિટમાં ખબર પડી જાય। આવ્યા સભાની અંદર, જોયું તો ગાદી ઉપર તો 21 વર્ષનો એક યુવાન બેઠેલો છે। કોણ? સહજાનંદ સ્વામી। હવે એ ગોતે જ રામાનંદ સ્વામી, અને રામાનંદ સ્વામીનું વર્ણન સાંભળેલું કે સ્વામીની ઉંમર 60 વર્ષની છે, ગૌર વર્ણ છે, સફેદ કલરના કપડાઓ પહેરે છે, ઊંચા છે, એકદમ તેજસ્વી પ્રતિભાવાળા છે, અહીં જોયે તો 21 વર્ષનો છોકરો દેખાય। એટલે એને પૂછ્યું કે આ ઉદ્ધવ સંપ્રદાયના ગાદીપતિ ક્યાં છે? એટલે કોઈએ કીધું કે સામે બેઠા એ જ ઉદ્ધવ સંપ્રદાયના ગાદીપતિ, તો કે રામાનંદ સ્વામી કરીને કોઈ છે એ ક્યાં ગયા? તો કે એ તો ગયા ધામમાં ગયા, અને આ નિરાશ થઈ ગયો કારણ કે એ ઝરણા પરના દેશનો નિવાસી, સ્પેશિયલ રામાનંદ સ્વામીનો શિષ્ય થવા માટે જ ત્યાં આવેલો।
હવે રામાનંદ સ્વામી તો જતા રહ્યા, હવે નિરાશ થઈ જાય ને મુમુક્ષુ હોય, પણ એ જ્યારે સભામાંથી ઊભા થઈને એને નક્કી કર્યું કે હવે રામાનંદ સ્વામી જેવો બીજો સદગુરુ હું ગોતું, અને ત્યારે જ્યારે ઊભા થાય છે ત્યારે શ્રીજી મહારાજ કહે છે, શીતળદાસ, અને આશ્ચર્ય થયું કે 21 વર્ષના છોકરાને મારું નામ ક્યાંથી ખબર? ભાઈ, એ કીડીનું કર્મ જાણે છે તો તને તો જાણે જ ને, કીડી શું કરે છે એ ભગવાન પાસે હિસાબ છે. રાજેશભાઈ કેવું હશે, કીડી શું કરી રહી છે અત્યારે ક્યાં ખૂનામાં ક્યાં દેશમાં, એના કર્મનું પણ નોંધ મહારાજ પાસે છે. દરેક જીવ પ્રાણી માત્રને આ અહીંના ઇમિગ્રેશનવાળા ભૂલ કરે, આટલું અગત્યનું ખાતું છે ને તોય પોસ્ટ કોકને ઘેર મોકલી દે, કોઈક વાર તમારું કાગળ આવે ના આવે, આટલું અગત્યનું ખાતું છે તો એ લોકો પ્રોબ્લેમ કરે. આટલો દેશ આવો છે તો એની ગવર્મેન્ટમાં પ્રોબ્લેમ થાય, પણ ભગવાનના ખાતામાં કોઈ દી પ્રોબ્લેમ ના થાય. એવું ના થાય કે ચોરી આને કરીને દંડ આને આપે, એવું ના થાય કોઈ દી. જેને જે કર્યું એને જ એનું ફળ મળે, અને યોગ્ય ટાઈમે જ મળે, વહેલું ના મળે ના મોડું મળે. ધામમાં કોકને જવાનું હોય, દેહ છોડવાનો હોય, તો એના ટાઈમે જ છૂટે. તમે ગમે એટલો પ્રયત્ન કરો તો વહેલા છૂટે જ નહીં, અને તમે ગમે એટલો પ્રયત્ન કરો તો મોડા છૂટે નહીં, એના ટાઈમે છોડાવી દે ભગવાન. કેટલું સરસ એનું સ્કેડ્યુલ ગોઠવેલું છે. હવે એ ભગવાને કીધું, શીતળદાસ ક્યાં ચાલ્યા તમે? ત્યારે શીતળદાસ કે, હું તો રામાનંદ સ્વામીના દર્શન માટે આવ્યો હતો, અને સ્વામી તો છે નહીં તો મારે પછી અહીં રહીને કામ શું? ત્યારે મહારાજે કીધું, હું તમને રામાનંદ સ્વામીના દર્શન અહીં જ કરાવીશ, તમે બેસો. પછી બેઠા, એક દિવસ તો સભામાં બેઠા પણ કાંઈ થયું નહીં. એટલે બીજે દિવસે સભામાંથી આવે પાછા ઊભા થઈને પગે લાગીને હાલતા થયા. એકાદશીનો દિવસ, જે ગઈ એકાદશી ગઈ ને એ એકાદશી. પછી મહારાજે કીધું, શીતળદાસ ઓરા આવો. મહારાજે શીતળદાસને પોતાની પાસે બોલાવ્યા. શીતળદાસને થાય કે 21 વર્ષનો છોકરો આ શું મને કરે છે, મારે રામાનંદ સ્વામીના દર્શન કરવા છે, મને કહે છે હું કરાવીશ, પણ મહારાજનું આકર્ષણ એવું ને એટલે જાય નહીં. પાસે બોલાવ્યા અને મહારાજે સૌ પ્રથમ એના કાનની અંદર એમ કીધું કે શીતળદાસ, હું જે મંત્ર કહું છું એનો તમે જપ કરો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સૌ પ્રથમ સ્વામિનારાયણ મહામંત્ર એટલા માટે બળ્યો છે કે આ પૃથ્વી પર અનેક મંત્રોનું પ્રાગટ્ય થયું છે, એ કોઈ ઋષિમુનિઓએ કરેલું છે. આજે રામ રામનો કોઈ જપ કરે એ ઋષિમુનિઓના પાડેલા નામ છે. કૃષ્ણ નામનો કોઈ જપ કરે જે અવતારોને ભજતા હોય તો એ ઋષિમુનિઓના પાડેલા છે. શ્રીજી મહારાજના પણ સહજાનંદ સ્વામી નારાયણ મુનિ નામે રામાનંદ સ્વામીએ પાડેલા છે. શ્રીજી મહારાજના હરિકૃષ્ણ, હરિ ને કૃષ્ણ આ બધા નામ માર્કંડેય મુનિએ પાડેલા છે. પણ એક જ નામ એવું છે આ પૃથ્વી પર કે જે સ્વયં ભગવાને આપ્યું હોય. ભગવાન સ્વામિનારાયણના પણ જન્મંગલ નામાવલીમાં 108 નામ છે, સર્વમંગલ નામાવલીમાં 1008 નામ છે, પણ એ બધાય નામોને તમે ભેગા કરો તો એ બધા કોઈક ઋષિમુનિઓના પાડેલા છે, કોઈક સંતોએ આપેલા છે, પણ એક સ્વામિનારાયણ જ એવું છે કે જે ભગવાને પોતે આપેલો છે. એટલે આપણે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરીએ છીએ, સ્વામિનારાયણ મહામંત્રની માળા કરીએ છીએ. શિક્ષાપત્રીમ ક્યાંય લખ્યું સ્વામિનારાયણ મંત્રનો જપ કરો? શિક્ષાપત્રીમાં લખ્યું, રાજેશભાઈ વાંચો છો કે નહીં? રોજ પૂજામાં કેટલા શ્લોક? 2-3 શ્લોક, બસ 2-3 જ વાંચવાના હોય તો જ યાદ રહે ને. પણ સ્વામિનારાયણ મંત્રનું ક્યાંય આવ્યું તમારે શિક્ષાપત્રીમાં કે ના આવ્યું? કોને ખબર, કે વાંચવાના પણ પછી યાદે રાખવા પડે ને, નથી ક્યાંય. આપણે સ્વામિનારાયણ મહામંત્રનો આખો સંપ્રદાય ભજન કરે, શિક્ષાપત્રી પ્રમાણે જ વર્તવું, આવો શ્રીજી મહારાજનો આદેશ છે. પણ કોઈ સ્વામિનારાયણનું, અરે સ્વામિનારાયણ સિવાય બીજું ભજન કરતા નથી. પહેલા શ્લોકમાં લખ્યું કે રાધા કૃષ્ણ છે મારા ઈષ્ટદેવ છે, એનું ધ્યાન કરું છું. કોઈ કૃષ્ણનું ભજન કરે છે આ સંપ્રદાયમાં? બધા સ્વામિનારાયણની ધૂન ટીપે ને અને સ્વામિનારાયણનો જ મંત્ર જપે ને, એટલો મહાન. આપણા સંપ્રદાયમાં 2 પરંપરા છે એને જાણી રાખવી જોઈએ, 1 શાસ્ત્ર પરંપરા અને 1 ગુરુ પરંપરા. આ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવી ને એ ગુરુ પરંપરાગત આપણું ચાલ્યું આવે છે. હવે શિક્ષાપત્રી પ્રમાણે કોઈને તમે શિક્ષાપત્રી આપો કે અમારા સંપ્રદાયનો આ ગ્રંથ છે લો વાંચજો, તમે સ્વામિનારાયણનું ભજન કરો, તમારું કાંડું ચાલીને તમને પૂછે કે આમાં તો લખ્યું કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, તમે શું મંડ્યા સ્વામિનારાયણ, આવું થાય. એટલા માટે સંપ્રદાયનું જ્ઞાન હંમેશા સત્પુરુષો પાસેથી લેવું જોઈએ, તો જ ભગવાન જેવા છે એવા ઓળખાય, નહીં તો પ્રોબ્લેમ થઈ જાય. કોઈ સ્વામિનારાયણ ભગવાનને કૃષ્ણ જેવા જાણે છે,
કોક એવા માનવાવાળા છે આ સંપ્રદાયમાં, કૃષ્ણ એ જ સ્વામિનારાયણ, તો કોઈક એવા છે નરનારાયણ એ જ સ્વામિનારાયણ, તો કોઈ એવા છે લક્ષ્મીનારાયણ એ જ સ્વામિનારાયણ. બધું સરખું જ છે. એને હનુમાનજીની પૂજા કરો, શિવજીની કરો, લક્ષ્મીનારાયણની કરો, નરનારાયણની કરો, વાસુદેવ નારાયણની કરો, કે પછી તમે કૃષ્ણની કરો કે સ્વામિનારાયણની કરો, ભગવાનમાં શું ભેદ? ભગવાન બધા સરખા કે? આવા સંપ્રદાયની અંદર અનેક પ્રકારની સમજણોવાળા છે, પરંતુ સાચું જ્ઞાન એ જ છે કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, એના જેવા કોઈ હતા નહીં, કોઈ છે નહીં, કોઈ હશે નહીં. એ સાચું જ્ઞાન છે. સ્વામિનારાયણ મહામંત્ર જેવો કોઈ મંત્ર હતો નહીં, કોઈ છે નહીં, કોઈ હશે નહીં. શીતળદાસને સૌ પ્રથમ એ મંત્ર આપ્યો અને મહારાજ કે જપો સ્વામિનારાયણ, તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા લાગ્યા ને સમાધિ થઈ. સમાધિની અંદર અક્ષરધામમાં ગયા, અક્ષરધામની અંદર તેજ 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 મધ્ય સિંહાસનમાં કોણ જોયું? જે નીચે જોયા ને એ જ 21 વર્ષના ન્યા બેઠા છે. આ તો હારો આશ્ચર્યમાં પડી ગયો કે રામાનુજ સ્વામીના દર્શન કરવા આવ્યો અને અહીં તો ગાદીએ આ જ બેઠા, નીચે બેઠો એ જ છોકરો અહીં બેઠો છે. હવે ઉપર જોયો તો ગાદીની બાજુમાં એને રામાનંદ સ્વામીનું જેવું વર્ણન સાંભળ્યું હતું ને, એ રામાનંદ સ્વામી મહારાજની બાજુમાં ઊભા ઊભા વિંદો લઈને પવન નાખતા હતા. ઓલો વિચારે આ 60 વર્ષના ઉંમરવાળા, હું જેના માટે દર્શને આવ્યું એ તો વિંદો લઈને પવન નાખે છે, કેટલા વર્ષના ને? 21 વર્ષના ને. આશ્ચર્ય લાગ્યું એટલે પહેલાં તો જઈ પગે લાગ્યા. હવે ગાદી પર બેઠો એને જ પગે લાગ્યા, ન્યા પગે લાગ્યા, ભાઈ રામાનંદ સ્વામી પગે લાગ્યા કે હું તો તમારા દર્શન માટે આવ્યો હતો, તમારો શિષ્ય થવા આવ્યો. રામાનંદ સ્વામી તો સામું જોયું નહીં, વિંદો લઈને પવન નાખે મહારાજને, ત્યાં કોણ સાંભળે આપણું? એ તો બધા ભગવાનમાં મસ્ત હોય. અને પછી આને એવું થયું કે મારે બધાય મુક્તો, અનંત મુક્તો બેઠા છે અક્ષરધામની અંદર. તમે આમ સમુદ્ર જોયો છે, સમુદ્રની સપાટી આમ વચ્ચે જતા રહો અને બધી બાજુ પર તમને પાણી દેખાય, બીજું કાંઈ ના દેખાય, એમ અક્ષરધામની સભામાં એકલું તેજ અને તેજ મધ્ય મુક્તો એક નજરે ભગવાનની સામે આમ બસ જોયા જ કરે, જોયા જ કરે. એટલે અહીં ટેવ પાડવી પડે, અહીં એટલે ટેવ પાડવી પડે. રાજેશભાઈ તમે આવો ત્યારે કેટલા કીર્તન ગાવ મહારાજ આગળ? આવડે જ ખરા ને તમને? આજથી નિયમ, અહીં આવો એટલે એક કીર્તન મહારાજ આગળ ગયા વિના મંદિર છોડવાનું નહીં, બરાબર છે? એક કીર્તન ભગવાન પાસે ગાવાનું જ. ભગવાન પોઢ્યા હોય તો નહીં ગાવાનું, થાળ જમતા હોય તો થાળ ગાવાનો, થાળ ગાવાનો. પોઢ્યા હોય ત્યારે જ તમને છૂટ કે પગે લાગીને જતું રહેવાનું, નહીં તો જાગતા હોય તો તમારે કીર્તન ગાવાનું. અહીં કથા હાલતી હોય ને તમારે વહેલા નીકળવું છે તો ઓલા હોલમાં કીર્તન ગાઈને જવાનું. જો મહારાજે કીધું ગા હું એમાં સાક્ષી છું તો જ પડદો ખુલે ને, એટલે કીર્તન તમારે ગાઈને જવાનું. હા બસ, બીજા ભક્તોના રાગ કેવા મને નથી ખબર એટલે તમને નિયમ નથી દેતો, પણ એ તો ગાય છે ને ભજન એટલે એમને નિયમ દીધા ઘનશ્યામભાઈ. તો શીતળદાસે ત્યાં આગળ નક્કી કર્યું કે મારે આ બધાય મુક્તોની એક હારે પૂજા કરવી છે. હવે એ એક હતા અને મુક્તો કેટલા હતા? જય અનંત, ઇન્ફિનિટી બધા. હવે એટલા બધાની પૂજા કેવી રીતે કરવી? એટલે મહારાજને એ કે મારે ઈચ્છા છે કે આ બધાની પૂજા કરવી છે, ત્યારે મહારાજ કે સંકલ્પ કરો કે આ રામાનંદ સ્વામી, આ કથા વિહારીલાલજી મહારાજે લખી છે હરિલામૃત ગ્રંથની અંદર, આચાર્ય મહારાજે. આ સંપ્રદાયના કેટલા અડધી બુદ્ધિના મૂર્ખ માણસોને આ વાત સમજાતી નથી કે 24 અવતારો હાથ જોડીને ઊભા છે એવું વિહારીલાલજી મહારાજ જેવા આચાર્ય મહારાજે લખેલો છે, કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં, ગાદીપતિએ લખ્યો છે, તોય કેટલાને હા નથી પડતી. ત્યારે મહારાજે કીધું કે તમે સંકલ્પ કરો આ રામાનંદ સ્વામી જેના દર્શન માટે તમે આવ્યા છો ને, એ જો સર્વ અવતારના અવતારી હોય તો તમારા અનંતરૂપ થાય. આને સંકલ્પ કર્યો કે રામાનંદ સ્વામી સર્વ અવતારના અવતારી, એટલે જેટલા અવતારો થયા છે એના ધરવાવાળાએ પોતે, એ જો હોય તો મારા અનંતરૂપ થાવ. સંકલ્પ કર્યો પણ અનંતરૂપ થયા નહીં. પછી મહારાજ કે ઓકે વાંધો નહીં, રામાનંદ સ્વામીથી ના થયું ને, આ બાજુ જુઓ તો 24 અવતારો, રામકૃષ્ણાદિક 24 અવતારો હાથ જોડીને મહારાજ આગળ ઊભા છે. કપિલ, નૃષિ, વામન, આ બધાય અવતારો મહારાજ આગળ આમ હાથ જોડીને ઊભા હતા. ત્યારે મહારાજે કીધું હવે તમે સંકલ્પ કરો કે આ રામકૃષ્ણાદિક 24 અવતારમાંથી કોઈ પણ સર્વ અવતારના અવતારી એક પણ હોય તો મારા અનંતરૂપ થાવ. સંકલ્પ કર્યો ના થવાય. મહારાજ કે હવે સંકલ્પ કરો, તમારી સામે આ 21 વર્ષનો છોકરો દેખાય છે ને, એ જો સર્વ અવતારના અવતારી હોય તો મારા અનંતરૂપ થાવ. સંકલ્પ કર્યો ને અનંતરૂપ થઈ ગયા. અક્ષરધામના તમામ મુક્તોની એક હારે પૂજા કરી
અને પૂજા કરી સમાધિમાંથી પાછા આવ્યા. અહીંયા આગળ એનું શરીર તો આમ જાણે આમ ડેડ બોડી થઈ ગયું હોય એમ પડી ગયેલું હતું, પણ એમાંથી બેઠા થયા. બેઠા થઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન બહુ મોટેથી કરવા લાગ્યા. હવે સભાને તો ખબર જ નથી કે આ સ્વામિનારાયણ શું છે, આ ક્યાંથી વળી નવું ભજન લઈ આવ્યો. એટલે બધા સભાવાળ પેલો નાચવા લાગ્યો. એટલે મહારાજ કે તમે આ સભાને કહો તમે શું જોયું એ. એટલે શીતળદાસે ફરેનીમાં બધી સભાને કીધું કે મેં તો આવું જોયું અને સર્વ અવતારના અવતારી આ ભગવાન સ્વામિનારાયણ છે. આખી કથા કીધી એને જે અનુભવ્યું હતું એ. પછી પેલા બધા કે મહારાજ અમને બતાવો ને, આ તો હાઉની ઈચ્છા થાય ને, ધામમાં જવાની કદાચ ઈચ્છા ના થાય પણ ધામ જોવાની તો બધાની ઈચ્છા થાય. અહીં રહ્યા થકા, શીરોપુરી જમતા થકા, ભજીયા ખાતા થકા, જો અક્ષરધામ દેખાતું હોય તો અમારે અક્ષરધામમાં ક્યારે જવું, ત્યાં મળે, ત્યાં ઊંધિયું મળે રાજુભાઈ, ત્યાં ભજીયા મળે, શીરા મળે, બધું મળે, શું ના મળે. અહીં બધું અહીં જેટલું મળે એટલું બધું ત્યાં મળે. તમને ખબર નથી એટલે જ તમને લોભ નથી જાગતો, એટલે તમને એમ થાય કે અહીંથી મને ધામ બતાવો. અરે અહીં આગળ જે આપણે આ ભગવાનને ધરાવો છો ને તમે બધા ડબ્બા લઈને સવારમાં આટલા વહેલા આવો છો, સમજાય ને, અમારે પોતી ઉઠીને દોડવું પડે તમે બધા આવો તે શું કરીએ, કારણ કે રાતે તમે બધા જે સવાર વહેલા આવવાવાળા હો ને એ એટલા હોશિયારો કે વહેલા જતા રહ્યા હો. વહેલા આવવાવાળા હોય ને એ વહેલા જતા રહ્યા હોય મંદિર છોડીને, અને જે મોડા આવે ના તમે તો અહીં પછી તમારે તો અહીં કથામાં આવીને ઊંઘવાનું હોય, શું ફેર પડે ભાઈ તમને, ફેર શું પડે મને એ તો કહો. કદાચ તમે આવી ગયા અહીંયા આગળ તો કથા ઊંઘી જાઓ. સ્વામી સ્વામીને ઊંઘાય છે કથા કરતાં કરતાં, તો પછી હવે તમે ઠાકોરજી માટે. એટલે અમારે છે ને ઘણી વખત કચ્છના મંદિરોમાં જઈએ ને ત્યારે બહુ જોવા જેવું થાય. ત્યાં મંદિરોમાં શું થાય કે જે બાબાઓ સવાર વહેલા આવવાના હોય ને એ વહેલા નીકળી જાય, કારણ કે બાબાઓને તો આમે ઊંઘ વહેલી આવે ને વહેલા ઉઠી જાય પાછા, એટલે એ બધા વહેલા જાય અને વહેલા આવે. અને જુવાની આવો હોય ને એ રાતે 11-12 વાગે આપણને છોડે, એને સવાર 10 વાગે સૂરજ ઉગતો હોય. હવે સવારમાં અમે તો રાતે 12 વાગે 1 વાગે છૂટા થયા હોય પેલા જુવાનિયા જોડથી, અને સવારમાં 3:30 આવે બાપાઓ, જાગો જાગો રે જગ જીવન પ્યારા. આપણી બાજુમાં જ પ્રભાતિયું ગાય, આપણે બેઠા હોય ને એની હૂતા હોય ને એની બાજુમાં જ પ્રભાતિયું ગાય. એવું છે, પ્રાત સમય સંતને સયંતજી ભજન કરવું ન્યા જ ગાય. તો તમારે કરવું શું, હવે બાપાને સમજાવાય કે ભાઈ હવા તમે સાંજે વહેલા જતા રહ્યા રાતે અને સવાર વહેલા આવી જાઓ છો. અને આ તો રોજનું જ થયું પાછું, એક દિનનું હોય તો હાલે કે ધનુર્માસ 1 મહિનાનો, પણ તમે તો કચ્છના મંદિરમાં જાઓ ને તો 12 મહિના એવું જ હાલે. વહેલા આવવાવાળા વહેલા હોઈ જાય અને મોડા જવાવાળા મોડા આવે. પણ આ તમે વહેલા મહારાજ માટે આ થાળ લઈને આવો છો ને ત્યાં મહારાજ આમાંથી શું કરે, તમારો બધાનો ભાવ લઈ લે. બહુ ભાવ હોય ને ત્યારે જ અત્યારે લઈને અવાય ને આટલું વહેલું, નહીં તો અવાય આટલા આ 1 મહિનો ધનુર્માસનો છોડ દો, પછી 9-11 મહિનામાં ડોક્યું મહારાજને થાય મને કહેજો એટલું વહેલું થાય ના થાય ને. એટલે ઋષિ મુનિઓએ બહુ વિચારીને કર્યું છે, જો 12 મહિના ધનુર્માસ રાખ્યો હોત તો ના થાત. પણ આવું ઋષિ મુનિઓ કંઈક ને કંઈક ભજન કરાવવા માટેનું ગોતી નાખે, ધનુર્માસ, ચાતુર્માસ, શ્રાવણ માસ, હમણાં માઘ માસ, આવું કંઈક ગોતે. એટલે કોઈ પણ બાને આ જીવ ભગવાનમાં જોડાય. હવે તમે અત્યારે શીરોપુરી બધું લઈને આવે ને આ બધું સ્ટોક થાય છે રાજુભાઈ, આ ફિક્સ ડિપોઝિટ છે તમારી, એ ક્યાં પાકવાની છે, અક્ષરધામમાં. એટલે એને આ બધું મળવાનું છે. અહીં જેટલું તમે ધરાવશો એ બધી ફિક્સ ડિપોઝિટ છે, ન્યા પાકશે. જો અહીં નહીં ધરાવ્યું હોય, જેને અહીં નથી ધરાવ્યું એને ત્યાં કશું મળવાનું નથી, એને ત્યાં સામું જ બેઠા રહેવાનું છે. અહીં તમે બધા જેટલું પ્રેમથી જમાડશો ત્યાં એવું જમવા મળશે. અને જેને મૂર્તિ જમવી હોય એ કશું લાવે જ નહીં, એને મૂર્તિ જ જમવાની, એટલે એને મૂર્તિ મળશે બરાબર. એટલે આપણે ત્યાં શીરોપુરી જોશે ને એટલે ત્યાં મળશે, ચિંતા ના કરતા. હા તો મને થયું કાં તો પછી તમને એવું થશે કે જવું જ નથી અક્ષરધામમાં. ભાઈ અક્ષરધામમાં બધું જ છે. મહારાજે વચનામૃતમાં કીધું જેટલું ભગવાનનો ભક્ત અહીં ભગવાનને અર્પણ કરે છે એ બધું એને દિવ્ય રૂપે પાછું ધામને વિશે મળે છે. તમે એક કેળું ને ફ્રૂટ લાવ્યો ને એક કેળું ધરાવ્યું હોય ને એ કેળું પણ અક્ષરધામમાં મળે છે. અહીં કોઈ મંદિર માટે 5 રૂપિયા ખર્ચ્યા છે ને કે મંદિરનું માનો કોઈ જગ્યાએ બાંધકામ થતું હોય, એક શેઠની કથા છે કે એને મંદિરનું બાંધકામ થતું હતું, આખું મંદિર એ બનાવતા હતા, તે એક જણને સમાધિ બીજાને થઈ, અક્ષરધામમાં ગયા તો અક્ષરધામની અંદર ત્યાં મહેલ ચણાતા હતા. મહારાજને કે મહારાજ આ કોના માટે, મહારાજ કે ઓલો શેઠ નીચે મંદિર મારા માટે બનાવે છે ને એના માટે હું અહીં મહેલ બનાવું છું.
આપણે જે અત્યાર રોકાણ કરીએ છીએ ને એ બધું જ શ્રીજી મહારાજ અત્યારથી આપણને ચૂકવવા માટે ફિક્સ ડિપોઝિટ, અને એ તો ડબલ નહીં અનંત ગણી થઈને મળે. એ ફિક્સ ડિપોઝિટ એવી છે, અહીં શીરો એક જ વાર આપવાનો ને આ રોજ શીરો ખાવાનો. ભગવાન એવું ના કે મને એક જ વાર દીધો હતો, એને એક જ વાર જોઈએ અને પછી ત્યાં રોજ ખાવાનો. એટલે વાંધો નથી, હા, જેટલું કરશો એટલું વધારે મળશે. આવા વ્યાપકાનંદ સ્વામી પછી એ શીતળદાસને સમાધિ થઈ, આખી સભાને ભજન કરાવ્યું, બધાને સમાધિ પડી. એ શીતળદાસને શીતળદાસે કીધું, મહારાજ મારે હવે ઘેર જવું નથી, મને સાધુ કરો. અને ત્યારે મહારાજે સૌ પ્રથમ એને સાધુ કર્યા ફરેણી ગામમાં, અને એનું નામ વ્યાપકાનંદ સ્વામી પાડ્યું. કારણ કે અક્ષરધામમાં વ્યાપક થયા હતા, વ્યાપક થયા ને અનંતરૂપે પ્રસરી ગયા ને બધે, એટલે વ્યાપક થયા એટલે એનું નામ વ્યાપકાનંદ સ્વામી પાડ્યું. એ વ્યાપકાનંદ સ્વામીને કયા પરચા પૂર્યા એ અહીં સ્વામી લખે છે. આટલી મેં કથા કીધી, હવે સ્વામીની કથા સાંભળો. ધન્ય સંત તે વ્યાપકાનંદ, જન સુખદાયી જગવંદ, ત્રીસ સંત ગુણે તે તો શોભે, કામ ક્રોધ લોભ માન ક્ષોભે, અષ્ટ સિદ્ધિ નવ નિધિ મળે, તેને દેખીને ચેતન ચડે, એવા સંત શિરોમણિ સારા, ધ્યાનવાન પ્રભુજીને પ્યારા. સંત આ વ્યાપકાનંદ સ્વામી કેવા છે? તો શ્રીમદ ભાગવતમાં સાધુના 30 લક્ષણો લખ્યા છે. ભગવા કપડાથી સાધુની ઓળખાણ નથી. ભગવા કપડાં પહેરવાવાળા તો રાવણ જેવા પણ હતા અને આજે પણ એવા હશે. ભારતની અંદર લાખોની સંખ્યામાં સાધુ પુરુષો છે. ગવર્મેન્ટના ચોપડે લાખોની સંખ્યામાં સાધુ પુરુષો છે. કુંભના મેળામાં ઓફિશિયલ સાધુઓ ગણો તો લાખો છે, બાજી બની બેઠેલા પોતડી વીટેલા તો હજારો હશે બીજા. પણ કાંઈ ચંદન ઝાડવે ઝાડવે તમે જંગલના ઝાડવા જેટલા હોય એ બધા ચંદન હોતા નથી. જેટલા સર્પ હોય છે એટલા મણિધર હોતા નથી. એવી રીતે જેટલા સંતના વેશમાં હોય છે એટલા સંત હોતા નથી. માટે શ્રીજી મહારાજ ગરડા મધ્યના 60મા વચનાવૃતમાં કહે છે કે જે બધાય સાધુને સરખા જાણે, કે આપણે તો બધાય સાધુ સરખા, જે સત્સંગી એવું માનતો હોય કે આપણે તો બધાય સાધુ સરખા, એ સત્સંગી કહેવાતો હોય તો એને વિમુખ જાણવો. ગરડા મધ્યનું 60મું. શા માટે એને વિમુખ કીધો? કારણ કે જે સત્સંગીને ખબર નથી કે સાધુના શું ધર્મ નિયમ હોય, સાધુને શું જમાડાય શું ન જમાડાય, સાધુને બહેનો સાથે વાત થાય કે ન થાય, સાધુને પૈસો અડાય કે ન અડાય, એ સત્સંગી સાધુને બગાડ લાવવામાં ઘણો બધો સહકાર આપશે. સાધુનો બગાડ છે એટલે સમાજનો બગાડ, સાધુ બગડ્યો સમાજ બગડવાનો, સત્સંગ સમાજ બગડવાનો. સત્સંગ સમાજ બગડે એનું પાપ કોને લાગે? જેને સાધુને બગાડ્યો એને. હું ખોટો છું પણ મને કોઈ સહકાર જ ના આપે કોઈ સત્સંગી તો હું કેટલા દિવસ ખોટું કરીશ? કાં તો અહીં ત્યાગ આશ્રમમાં ભજન હરખું કરીશ, કાં જતો રહીશ. એટલે સાધુને હંમેશા ઓળખવા જોઈએ કે આમાં સ્ત્રી અને ધનનો ત્યાગ કેટલો છે. આ પંચ વર્તમાન શ્રીજી મહારાજના કીધેલા છે એમાં કેટલા રહે છે એ બધું જોઈ જાણીને આજ્ઞાન ઉપાસનાને કેટલી છે પછી સાધુમાં હેત કરવું જોઈએ. પણ લગભગ રીંગણ જોવા માટે સ્ટોરમાં જાય ને તો રીંગણને આમ 5 વખત જોવે, કેટલું જૂનું છે કેવું છે. મરચું લેવું હશે તો જોશે, ધાણા લેવા હશે તો જોશે, ટામેટા લેવા હશે જોશે. કલ્યાણના માર્ગમાં લગભગ જીવ ગાફલ હોય છે, જોતો જ નથી કોઈ દી આ સાધુથી કલ્યાણ થશે નહીં થાય કાંઈ નહીં. બસ જેવું જોયું નથી, માથું નમાવ્યું નથી ને આશીર્વાદ માગ્યા નથી. એટલે ભાઈ પણ એની પાસે આશીર્વાદ હોવાય જોઈએ ને, તમે તો આશીર્વાદ માગ્યા પણ એની પાસે હોવા જોઈએ ને. માટે સાધુને ઓળખવા, એના લક્ષણથી ઓળખવા, એટલે શાસ્ત્રોને વાંચવા જોઈએ તો જ આ બધી ખબર પડે. વચનાવતમાં શ્રીજી મહારાજે કીધું બધાય સાધુને સરખા જાણે, આવી તો કેટલાની સમજણ હશે આ સંપ્રદાયમાં કહો મને, કે આપણે તો બધાય હરખા ના આવે, આ સાધુ કા સાધુ બધા હરખા જ કહેવાય ને, આવી આ સંપ્રદાયમાં કેટલા બધાને સમજણ હશે. એને શ્રીજી મહારાજ મધ્યના 60મા વચનાવતા. વચનામૃત તો સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ કહેવાય. મહારાજ પોતે બોલ્યા ને આ વચનામૃત ગ્રંથ,
હવે આમાં મહારાજ કે વિમુખ છે, હવે એને એ ખબર ના હોય. હા, અવગુણ કોઈના ના લેવા એ વાત નક્કી છે, પણ જાણવું તો ચોક્કસ કે મારું કલ્યાણ કયા સાધુ પાસે થાય એવું છે. આડેધડ જ્યાં હોય ત્યાં આપણે જો ચોંટી જઈએ તો કલ્યાણ ના થાય. નિષ્કુળાન સ્વામી કે ધામની ધક્કા મળશે. એ જ તરે એવો ના હોય, હવે આપણે એના ખોળામાં બેસી ગયા તો આપણે કેમ ના તરીએ, તરી શકાય? ખોટું નાવડું હોય, તમે ચાલો લાકડાનું નાવ છે, પણ લાકડાનું નાવ છે એ લાકડાનું નાવડું જ છે, પણ કાનું છે, દહ જગ્યાએ કાના પડે તો શું થાય રાજુભાઈ? ડૂબાડ દે, એ ડૂબે. લાકડાનું છે, થોડા સમય ચાલે ખરું, તમને લાગે ખરું ગાલ્યું, પણ મધ દરિયે જઈને ડૂબાડવાનું છે, કારણ કે કાના છે અંદર. એમ શાસ્ત્રો ચેતવે છે કે કોઈને તમે આવી રીતે વ્યાસપીઠેથી કથા કરતો હોય એમ ન ઓળખી લો કા સાધુ છે. કોઈ તમને જ્ઞાન મોટો હાર પહેરાવીને તમને વખાણ કર્યા ના ઓળખી લેશો કા સાધુ છે? તમે ક્યાંક જ્ઞાન તમને ઓફિસની અંદર જ્ઞાન તમને મોટી રૂમો રહેવા આપી ન ઓળખી લેશો કા સાધુ છે? સાધુને કેમ ઓળખાય? જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડીએ, ખાતા પીતા જોતા જનાશે રે, આ સહી એના અંતરનો. જેને થકી તમે કલ્યાણ માન્યું છે એને તમે બહુ સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવો, એને ખાતા પીતા નાતા ધોતા ઊંઘતા બેસતા બધી રીતે જોવો, અને પછી નક્કી કરો શાસ્ત્રમાં હરખાવીને કે આ સાધુ છે. શાસ્ત્રો એવું કહે છે, સીધું નક્કી ના કરશો, માથું ચોક્કસ નમાવી દો, એ આપણી ફરજ છે, પણ કલ્યાણની આશા ગમે ત્યાં ન રાખવી એવું શાસ્ત્રો ચેતવે છે. આ તો ઘણા બધા જનરલ સાંભળતા હોય ને, એ બધાની માટે, એની શીખ માટે આ વાત કરીને. તો તમને બધા તો બરાબર છો જ્યાં છો ત્યાં, પણ ઓળખવું તો જોઈએ જ, અને આપણને મળ્યું હોય એને ઓળખી રાખવું જોઈએ. અમે તો કહીએ કે એવું નહીં કે આપણને આ મળ્યું છે, અમે અહીં આગળ છીએ ને, ગુરુજી મળ્યા ને સંતો મળ્યા બધા સાચા છે, ચેક કરો, હજુ કરો, દ્રઢતા ના હોય તો હજુ કરો, પણ કર્યા પછી મીનનું ટીપું મૂકી દો, પાંચ વર્તમાન હજુ જોઈ લો, ના દ્રઢતા થઈ હોય તો હજુ સ્ત્રીધનનો ત્યાગ જોઈ લો, પછી મીનનું ટીપું મૂકી દો, કોઈ દી એમાં ફેર ના પડે એવું કરો, પછી વાંધો નહીં. વ્યાપકાનંદ સ્વામી 30 ગુણ સંતના જે છે બધા એની અંદર હતા. સ્વામીને સમાધિ થતી, સ્વામી જ્યારે ફરવા માટે નીકળે ને વિચરણ કરવા, ત્યારે સ્વામી ખાલી મહારાજની મૂર્તિ જોવે. એનું એડ્રેસ કયું? એનું પેલું જીપીએસ કહો ને, જીપીએસ તમે, એ કહ્યું તો આમ જોવે, જે બાજુ મહારાજની મૂર્તિ દેખાય એ બાજુ હાલવાનું. મૌલેશ ભગત આવું કરીએ તો કંટકી પહોંચાય? ક્યાં પહોંચો મન કહો, મહારાજને જ્યાં લઈ જવા હોય ત્યાં તમને કંટકી પહોંચાડે, ન્યા પહોંચાડે, અને મહારાજને કંડારી પહોંચાડે, કંડારી પહોંચાડે દે તમને. મહારાજની મૂર્તિ દેખાય એમ હાલ્યા જવાનું, એ જ જીપીએસ. વ્યાપકાનંદ સ્વામીને એવું હતું. એક દિવસ સ્વામી આવી રીતે ચાલતા ચાલતા જતા હતા ત્યારે સ્વામીને એવું થયું કે સ્વામી એકવાર એક અનાળીય દેશમાં, આમ તો એમપીમાં પહોંચ્યા હતા, સ્વામી મધ્યપ્રદેશમાં, શાસ્ત્રોમાં લખ્યું છે, એ મધ્યપ્રદેશમાં સ્વામી ત્યાં પહોંચ્યા. અને સ્વામી ત્યાં મધ્યપ્રદેશમાં પહોંચ્યા ત્યાં આગળ થયું હતું એવી એક ઘટના, ત્યાં આગળ એક રાજા હતો, એ રાજા મુસલમાન હતો, મ્લેચ્છ હતો, એક હિન્દુ એનો દીવાન હતો, હિન્દુઇઝમનો, આપણા હિન્દુ સંસ્કૃતિનો. હવે પહેલાંના મુસલમાન રાજાઓ શું કરતા કે ધર્મ પરિવર્તન કરાવવા માટે બહુ ફોર્સ કરતા. જો તમે ધર્મ પરિવર્તન ના કરો તો કોઈ પણ રીતે તમને ગુનામાં લઈને ધર્મ પરિવર્તન કરાવે. એટલે એ રાજા જે હતો, એ રાજાનો એક દીવાન હતો વણિક, એ વણિક દીવાન એને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો ગુનામાં લીધો. હવે ગુનો કંઈ કરોડનો નહોતો, પણ દંડ કેટલાનો ફટકારી દીધો? 1 કરોડનો. અને જો ના ભરે તો મુસલમાન થવાનું, શરત આટલી. એટલે ઓલા એ હવે એને તો કોઈ આશરો નહોતો, બધેથી રૂપિયાઓ ભેગા કર્યા. આની અંદર લખે છે સ્વામી, બહુ દીને બંધી ખાને રહ્યો, ત્યાર પછી દંડ તેનો થયો, ઠેરાવી આ રૂપિયા કરોડી, લઈ જામીન ને મૂક્યો છોડી. જામીન લીધા એના, અને 1 કરોડ રૂપિયા 1 મહિનાની અંદર આપી દેવાના. 1 મહિનામાં 1 કરોડ રૂપિયા જો ના આપે તો એને મુસલમાન કરવાનો. ઘણા રૂપિયા ઘરના દીધા, બીજા ઉછી ઉધારે તે લીધા. ઘરના રૂપિયા બધા ખાલી કરી દીધા અને બીજા પાસેથી ઉછીને ઉધારે પણ લીધા. તોય દંડ પૂરો નવ થયો, દેતા દેતા અધૂરો જ રહ્યો. તોય દંડ પૂરો ના થયો,
અને અધૂરો રહ્યો, કારણ કે કેટલા એ જમાનાના કરોડ ચૂકવવાના છે. આજના નહીં, સંબંધીઓ પાસેથી લીધા, મિત્રો પાસેથી લીધા, તોય કરોડ પૂરા ના થયા. પછી આ વણિકે નક્કી કર્યું, મારો હિન્દુ ધર્મ જાય એના કરતાં મરી જવું સારું. સ્વધર્મે નિધનમ શ્રેય, પર ધર્મો ભયાવહ, ગીતામાં લખ્યું. પોતાનો ધર્મ છે એમાં મરી જવું સારું, પણ બીજાનો ધર્મ છે એ ભયાવહ છે. પોતાના ધર્મ માટે મરી જવું સારું, ખપી જવું સારું. આજે આપણા ધર્મ નિયમ તૂટતા હોય ને, હવે તમે વિચારો, જો પોતાના ધર્મ માટે મરી જવાનું શાસ્ત્ર લખતા હોય તો આપણે તો એક વેવાઈને ખોટું ના લાગે, એટલે ડુંગળી ના ખાતા હોય તો એ વેવાઈ ખાતા હોય ને એને ઘેર પૂગ્યા હોય અને ડુંગળીવાળા ભજીયા થયા હોય, અરું આમ તો નથી ખાતા પણ શું કરીએ, વેવાઈને ખોટું લાગી જશે. વાહ, સ્વામિનારાયણને ખોટું લાગે એનું કાંઈ નહીં, કોઈ કિંમત જ નહીં સ્વામિનારાયણની. કેવું આ જીવનું ખાતું કેટલું ભબાક્યું. એને ખબર છે કે આ મહારાજને ના ગમે. ગઈકાલ લંડનની શિબિર હતી ને, અમારે ત્યાં યુવાનોની શિબિર ચાલે લંડનમાં, આપણું લોયાધામ પરિવારની, વગર સાધુએ શિબિર, હા વગર સાધુએ શિબિર. તે હું અહીં 6 વાગે આવ્યો ને, પહેલાં ત્યાં સ્કાઈપી ઉપર કથા કરતો. ગઈકાલ 4-5ને ખંખેર્યા, ખાવું પીવું તિલક ચાંદલો એની અંદર. કેટલું જીવનું ભભાક્યું ખાતું કે કોકને સારું લાગે, સંબંધીને સારું લાગે, મિત્રને સારું લાગે, એના માટે ખાઈ લે, પી લે, જોઈ લે, ના જવાની જગ્યાએ જતો રહે, ફરી આવે. તે એટલી બધી મોહબત હોય રાજુભાઈ? મહારાજ કરતાં અને સાધુ કરતાં, સત્સંગ કરતાં મોહબત કોઈ દિવસ મિત્રની, સંબંધીની એવી ન હોવી જોઈએ જે આપણને મહારાજની ઈચ્છાથી વિરુદ્ધ કંઈ કરાવે. ચોખ્ખું એને કહેવું પડે, ભાઈ આમાં મને નહીં, એક હરિભગત હમણાં છે, એક હરિભગત. એ હરિભગતને મોટા મોટો એના ઘરમાં પ્રોબ્લેમ એ થયો કે એના 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 દીકરાના સાસરા પક્ષની અંદર બધા કુસંગીઓ હોય. હવે આ ભગત બધે જાય નહીં, બરાબર, તો એ બધે જાય ને, કારણ કે એને ખાવા પીવાનો પ્રોબ્લેમ થાય. તો બોલો, દીકરો અને દીકરાની વહુને બધા જુદા થઈ ગયા એ ભગતથી. એ ભગતે જ કે મને તમે જુદા થાવ, જે થાવ એ ફાવશે, પણ મને સત્સંગને બાદ આવે એવું કશું નહીં ફાવે. ઉંમરવાળા છે, એકલા પડી ગયા, પણ ભલે એકલો રહીશ કે, પણ સત્સંગ છોડીને કાંઈ નહીં. એ એવો આગ્રહ કેમ રાખે કે હું ગમે તેને ઘેર ખાઈ લઉં, જે હોય એ ખાઈ લઉં, હું ધર્મ નિયમ પાડું, મારે તો ધામમાં જ આવવાનું છે, મારે કંઈ અહીં થોડું રખડવાનું છે કે આ પૃથ્વી પર. એ બધું કોને, એ બધા વ્યવહારો જેને સાચવવા છે ને, એ વ્યવહાર સાચવવા શ્રીજી મહારાજ વિચારે કે મારા ભગતને વ્યવહારો પ્રધાન છે. તો ભગત એવું કહે, વાંધો નહીં, ફરી જન્મ લે અને ફરી વ્યવહારો કર પાછો. અને આપણને જો વ્યવહારો ગૌણ થશે અને ભગવાન પ્રધાન થશે, તો મહારાજ કહે આને મારી આરે વ્યવહાર છે, તું ધામમાં મારી ભેગારે આ દુનિયાની માથાકૂટ મૂક. અને જો વ્યવહાર પ્રધાન રાખીશું, અમારા મૌલેશ ભગત બેઠા છે, આ વચ્ચે બેઠો ને જબાલેંગાવાળો છોકરો, એના પપ્પા મુકેશભાઈ, તિલક ચાંદલો કાઢવાનું કીધું. કયા સ્ટેટમાં હતા પેલો સ્ટોર તમારો? હે, ઇન્ડિયાનામાં સ્ટોર હતો. 3 પાર્ટનરો હતા, 2 પાર્ટનરો. આને સત્સંગ 6 મહિનાથી થયો, તિલક ચાંદલો કરવાનું કીધું, તિલક ચાંદલો ચાલુ કર્યો એના પપ્પાએ. અને પેલા 2 પાર્ટનરો કે તું તિલક ચાંદલો કરે તો આપણા સ્ટોર પર ઘરાકો, અહીં બધું એવું હોય ને તો ઘરાકો તૂટી જાય, એટલે તારે તિલક ચાંદલો સ્ટોર પર નહીં કરવાનો. અમે કીધું ભાઈ 24 કલાક રાખવાનો, સંતોએ કીધેલું તિલક ચાંદલો, એટલે કે હું તો રાખીશ. હજુ નવા નવા જ અમેરિકામાં સેટ થાય છે, કંઈ બહુ કંઈ એની પાસે કશું છે નહીં. તો કીધું તિલક ચાંદલો કાઢો, એટલે એને કંઈ અમને ફોન કર્યો નહીં કે તિલક ચાંદલો કાઢવો કે ના કાઢવો, આવું કશું પૂછ્યું નહીં. પણ એને તિલક ચાંદલો કાઢ્યો નહીં, ઓલાને કીધું હું તિલક ચાંદલો તો કરીશ. ઓલા કે આપણને નહીં ફાવે, સ્ટોરમાં સારામાં સારું કમાતા હતા ને, એને અમેરિકામાં આવ્યા પછી પોતાનું ભવિષ્ય દેખાય એટલી ઇન્કમ સ્ટોરમાં હતી. પણ એને મુકેશભાઈએ કહી દીધું કે મને તિલક ચાંદલો નહીં નીકળે, મારી પાર્ટનરશિપ કાઢવી તો કાઢ નાખજો. એ લોકોએ પાર્ટનરશિપ કાઢવા માટે, એ લોકોની ઈચ્છા હતી, આ બહુ સજ્જન વ્યક્તિ, એક પણ રૂપિયો આગો પાછો કરે નહીં, તો કે મને નહીં ફાવે. આ ખરે કંટકીમાં જઈને બીજાને ત્યાં નોકરી કરવા લાગ્યા, ઓલાની પાર્ટનરશિપના પૈસા તો જો પૂરા એમને મળ્યા નહીં, એ પહેલાં તો નોકરી ત્યાંથી સ્ટોર છોડીને જતા રહ્યા અને બીજે નોકરી કરવા લાગ્યા કંટકીમાં આપણા ભક્તો ભેગા. પણ ત્યાં આગળ ના રોકાયા, એ તિલક ચાંદલા માટે જો એક વ્યક્તિએ પોતાની આખી રોજી રોટી અમેરિકા જેવા દેશની અંદર, કે જ્યાં આગળ મહિને મીટર તમારું ફરે જ, કાંઈ ના કરો ને, પગ ના લાવો ને, હાથ ના લાવો ને, તો એ મીટર હલ્યા કરે એવો દેશ છે. એવા દેશની અંદર જેને સેટ થવાનું, જેવા દેશમાં એક તિલક ચાંદલા માટે જો આટલો પક્ષ રાખે, એને ભગવાનને સાધુને કેવું પડે, મારા પર રાજી થજો. ભગવાનને સાધુ છે ને,
શિરાપુરીથી રાજી નથી થતા. તમે એને શિરોપુરી જમાડો ને એનાથી કોઈ દી ભગવાન કે સાધુ રાજી થાય નહીં. જે એનાથી રાજી થાય એ ભગવાન કે સાધુ હોય નહીં. હા ચોક્કસ થોડો રાજીપો થાય, પણ બહુ હૃદયનો રાજીપો શાનાથી થાય? તમારો ધર્મ નિયમ, તમારી ઉપાસના, તમને સત્સંગ માટે માથું આપવાની જે ખુમારી, એનાથી ભગવાનને સાધુ બહુ રાજી થાય. શું જોઈએ બાકી સાધુને? શું જોઈએ? જેને સારું ખાવું તું સંસાર છોડીને શા માટે નીકળે? હા તમે લાવો મહારાજને આપો, બહુ રાજી થાય તમારું પ્રેમ ભક્તિ જોઈને. પણ હૃદયનો રાજીપો, તમારું ધર્મ નિયમ, તમારી ભક્તિ, તમારી શ્રદ્ધા, આ તમે સવારમાં આટલા વહેલા આવો રાજી થાય, તમારે કહેવું ના પડે રાજી થજો, રાજી જ થઈ જાય. પણ ધર્મ નિયમની દ્રઢતા પણ એવી જ રાખવાની પાકી. વ્યાપકાનંદ સ્વામી, એ વ્યાપકાનંદ સ્વામી આવ્યા વનિકને મળી ગયા અને નક્કી કર્યું મારે મરી જવું છે. શિવાલયે ચડ્યો અને શિવાલયથી નીચે પડવા માટે તૈયાર થાય છે ત્યારે વ્યાપકાનંદ સ્વામી એને જોયા. વ્યાપકાનંદ સ્વામી પાસે આવીને સ્વામીને સ્વામીભાઈ રડવા લાગ્યા. સ્વામી કે કેમ રડો છો? મારે કરોડ રૂપિયાનું દેવું છે, તમે મારું દુઃખ દૂર કરશો મને એવી ખાતરી છે. ત્યારે સ્વામીએ કીધું કે જો ભાઈ મારી પાસે કાંઈ રૂપિયા નથી, પણ એક કામ કર. પછી વ્યાપકાનંદજી કહે સ્વામી નારાયણ નામ લહે. એક જ બેંક છે, કઈ બેંક? સ્વામિનારાયણ. નામ સ્વામિનારાયણનું જપ, ધાર નિયમ ને કર સત્સંગ. હું તને પાંચ વર્તમાન આપું, પાડ, તિલક ચાંદલો કંઠી રાખ, સ્વામિનારાયણનું ભજન કર, ભગવાન તારું પૂરું કરશે. એને ચાલુ કર્યું અને અહીંયા આગળ એવું કહે છે કે મહારાજ શેઠનું રૂપ લઈને આવ્યા, વણિકનું રૂપ લઈને આવ્યા, મોઢેથી તોતડિયું બોલે, એક કરોડ રૂપિયાની કોથળીઓ ભરીને આવ્યા. સ્વામી તો જતા રહ્યા ભજન કરતાં કરતાં આગળ, પણ ઓલો હતો ને એક મોટા શેઠિયા જેને જામીન રાખીને છોડાવ્યો હતો ને એની દુકાને મહારાજ ગયા અને કે લે આ કરોડ રૂપિયા અને મારા ભગતનું દેવું ચૂકવી દે અને એના જામીનમાંથી છોડાવી લે. અને એને એવી રીતે કરોડ રૂપિયા ચૂકવીને મહારાજે એના જામીન લઈને એને છોડાવી દીધો અને છૂટો થઈ ગયો. લો આટલું મોટા સાધુના વચને શ્રીજી મહારાજે પરચો કર્યો. માટે બે વસ્તુ આમાંથી શીખવા જેવી છે. એક એ કે શ્રીજી મહારાજની નિષ્ઠા રાખવામાં ક્યારેય કાચપ ના રાખવી. બીજું એ કોઈ મોટા સાધુ બોલે ત્યારે એવું ક્યારેય ના વિચારવું કે આ સાધુ બોલે છે, એ બોલે છે એટલે ભગવાન બોલે છે. સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત ન ભૂલે હું એ ન ભૂલું રે. જ્યારે સાધુ બોલે છે ત્યારે અમારે ભગવાન જ બોલે છે. પંચવર્તમાન યુક્ત સાધુનો શબ્દ તમને મળ્યો, માની લો આ ભગવાનનો શબ્દ મળ્યો. એટલે તો ગુણાદિતાનંદ સ્વામી વાતોમાં કીધું કે જેને મરીને પામવા છે, જેને મર્યા પછી જેની ભેગા રહેવું છે ને જેની વાતો સાંભળવી છે ને અને જેના દર્શન કરવા છે ને, એ જ આપણને નજર સામે આ જ વાતો કરે છે, દર્શન આપે છે, આપણી ભેગા રમે છે, આપણને વઢે છે, રોકે છે, ટોકે છે. એ જ કે જેની ભેગા આપણે દેહ મૂકીને જવું, જે અક્ષરધામના મુક્તોની સભા છે ને એ જ અહીં આગળ છે. એવી જો ભાવના થઈ જાય તો આપણને રોજ નવો નવો કેફ રહે. એટલે આમાંથી બે વાતની આવી દ્રઢતા કરવાની છે. વ્યાપકાનંદ સ્વામીનું વચન આવું સાચું મહારાજે કર્યું એવું સ્વામીએ લખ્યું. હજુ સ્વામીનું વિચરણ ચાલુ છે, સ્વામી આગળ વિચરણ કરશે. જ્યારે પણ એ યોગ્ય સમય હશે ત્યારે નીલકંઠ સ્વામી કથા કરતા હોય છે, આગળ કથા કરશે એટલે આગલી કથાની અંદર સાંભળશું. શ્રી ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ.